નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ અંદર હું ધારા કુંભાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ ચૌદ વાડી પરના વહલા કે જેના લેખકનું નામ છે ઈશ્માયલ વાય અને સાહિત્ય પ્રકાર છે નિબંધ કે અહીંયા આ પાઠની અંદર લેખકે પોતાની વાડીની અંદર જેટલા કંઈ પણ જીવજંતુઓ રહે છે પશુઓ રહે છે કેની વાત કરી છે કે કોનો શિકાર કરે છે કેવી રીતે રહે છે કયા કયા પાકો થાય છે કે આ બધી જ જે વાત છે એ લેખકે આ પાઠની અંદર કરેલી છે એ પાઠની અંદર આપણે આગળ જોઈએ કે દિવસના કોલાહલમાં એટલે કે દિવસનો જે ઘોંઘાટ હોય છે એની વાત છે કે દિવસના જી જંતુ જગતની ખબર ઓછી પડે કે દિવસનો જે કોલાહલ હોય એમાં જીવ જંતુઓની ઓછી પડે પણ રાતના શાંત સમયે તો કંસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય કે દિવસે એટલો બધો ઘોંઘાટ હોય એટલે કે જીવ જંતુઓની એટલી બધી ખબર પડે નહીં પણ રાત્રે જ્યારે એકદમ નીરવ શાંતિ હોય ટાંચણી પડે તો અવાજ આવે એટલી શાંતિ હોય ત્યારે આ તમરાઓના અવાજ છે પછી કંસારાના અવાજ છે કે આ બધી જ વસ્તુ વાતાવરણમાં અવાજથી ભરાઈ જાય છે શેઢાડીને શેળા વણિયલને જબાદિયા ઘોરખોદિયાને ભૂંજણા હરણાને રોજડા તો દેખાવ દે પણ ક્યારેક ને ક્યાંક તો દીપડા ને સિંહ પણ દર્શન દઈ જતા હોય છે કે શેડા છે જબાદિયા છે ભૂણા છે હરણા છે રોજડા છે કે આ તો આપણને દેખાઈ જાય પણ ક્યારેક ક્યારેક તો આપણને અચાનક દીપડાના અને સિંહના પણ દર્શન થતા હોય છે ખેતરમાં જોવા મળતા હોય છે વાડીમાં રહેનારાને અવારનવાર આ રીતે ભાત ભાતના આવનારાઓ હોય છે કે વાડીમાં રહેનારાને આવનારાઓ આ રીતે ભાત ભાતના હોય છે પોતે ખેતરમાં રહેતા હોય બાજુ જે જીવ જે છે આવતા જતા હોય છે ખાસ ધ્યાન તો વધુ રંજાડે વધુ કઈ બગાડે એ તરફ હોય છે કે વધારે કોઈ નુકસાન કરે હેરાન કરે એ તરફ ખેડૂતનું ધ્યાન હોય છે બાકી આ જીવતી વાડીના જીવ માત્રને જોનાર બાળકો તો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે કે અહીંયા તો આ ખેડૂત જે છે એ આ બધું ધ્યાન રાખતો હોય કે પાકને કંઈ નુકસાન નથી કરતા ને હેરાન નથી કરતા ને એ બધી જે વાત છે ખેતરની એ બધી ખેડૂત ધ્યાન રાખતા હોય પણ બાકી નાના જે બાળકો છે એ ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તેતર માદા કેટલા બચલા સાથે ફરે છે બુલબુલે ક્યાંને કેવો માળો કર્યો છે ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે કાકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે સાપે કાચડી ક્યાં કેવડી મોટી કાઢી છે ને કૂતરાએ બખોલ ક્યાં ગાળી રાખી છે એ બધું એમની નજરમાં આવી જાય છે કે ખેડૂતો જે છે એ પાકને કંઈ નુકસાન ન થાય કોઈ પ્રાણી રંજાડે નહીં એનું ધ્યાન રાખે છે જ્યારે નાના બાળકો જે છે એ બુલબુલના માળાને કાંકરડાના રંગને કૂતરા જે બખોલ કરીને બેઠા છે એ વાતને ચીબરી ક્યાં છે કે એ આ બધી વસ્તુ જોવે નાના બાળકોને ખેડૂત જે છે એના પાકનું ધ્યાન રાખીને બેઠા હોય છે ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ છે કે ખરું જોતા સાચું જોવા જઈએ તો ખેતરની અંદર પણ ઘણા બધા રંગો ભરાયેલા છે દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે કે ઋતુ પ્રમાણે તો પાક ફરતો હોય છે પાક બદલી થતી હોય છે કુદરતનો એક કારવાન કાફલો આવે છે ને જાય છે કાફલો એટલે કે સંઘ ઋતુ પ્રમાણે કોઈ એક પાક આપણે ખેતરની અંદર વાવ્યો છે ઋતુ પૂરી થતા એ પાક નીકળી જાય બીજો પાક આવે એટલે કે છે કુદરતનો એક કાફલો આવે અને જાય ને બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્રય આવાસ ને આકાર આહલાદ આપે છે કે જાણે કે આ જગ્યા એની જ છે એવી રીતે એને આશ્રય સ્થાન મળે છે વસવાટ મળે છે આકાર મળે છે આહલાદ મળે છે સવારથી સાંજ સુધી વાડી પર કામ કામને કામ ચાલતું જ હોય છે રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સૂવે તો બાળકવાળી માતાની માફક જ એમની નિંદ્રા એ જાગ્રત કે માં જે છે એ રાત્રે પોતાના નાના બાળકનું ધ્યાન રાખીને જે રીતે સુવે છે કે કઈક થાય તો ફટાફટ એની ઊંઘ જે છે ઉડી પણ જાય એવી જ રીતે ખેડૂત જે છે એ પોતાના ઢોરનું અને ખેતરનું ધ્યાન પણ આ રીતે જ એક બાળકની જેમ જ રાખતા હોય છે ને તોય વાડીમાં ડાયરા જામતા હોય છે ને જલસા થતા હોય છે કે તોય જે વાડી છે ખેતર જે છે એની અંદર ડાયરાઓ જામતા હોય છે જલસા થતા હોય છે મોજ મજા માણતા હોય છે લોકો મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે કે જેમ જેમ મોસમો બદલાય છે એમ એમ ખેડૂતો જે છે લોકો જે છે એ પોતાની મોજ મસ્તી કરીએ જાય છે મકાઈના ડોડાની મિજબાનીઓ ચાલતી હોય છે આજુબાજુની વાડીના આડોશી પાડોશી મિત્રો ભેગા થઈ જાય છે ને આમંત્રિતો પણ કુંડાળામાં ભળી જાય છે કે બધા લોકો જે છે મકાઈની મિજબાનીઓ માણતા હોય છે આજુબાજુ વાડીના જે આડોશ પાડોશના લોકો હોય મિત્રો એ બધા પણ ભેગા થઈ જાય કે અહીંયા આવે દુબળા લાકડાની ને પાંખી કાથીની ખાટલીઓ પર માનવંતતા મહેમાનોને બેસાડાય કે દુબળા લાકડાની પાંખી જે ગુજરાતી કાથી સ્વયંસેવકો કાટા ભેગા કરી લાવે કોઈ બેસળી સળી બાકસ ની અર્પણ કરે ને પછી તો ભૂટા પીળા ને પોણા કાળા વેચવા માંડે એટલે કે મકાઈ ને શેકીને તાપમાં શેકીને પછી એ લોકો ખાય પોક નું ટાણું આવે ને એનોય આનંદ લેવા કોઈ ચૂકે નહીં કે જ્યારે નો સમય આવે ત્યારે લોકો એને ખાવા માટે પણ એનો આનંદ લેવા માટે પણ પહોંચી જાય માંડવીના ઓળા તો છેક સૂકી માંડવીમાંથી શેકેલ માંડવી મળે ત્યાં સુધી રાત્રે મોડી રાત્રે ને વહેલી સવારે ચાલુ રહે કે શિંગના ઓળા છે મકાઈ છે પોંક છે કે વારે વારે આ બધી વસ્તુ ખાવાની લોકો ચૂકતા નથી મોજ મજા કરવાનું ચૂકતા નથી એ કોલસીને રાખના ઢગલાને જતા આવતા રશિયાઓ સાંઠી કેળેથી ફંફોળતા જાય ને એક દાણો બચી ગયેલો મળી જાય તો એ સંતોષ માને કે રાખના જે ઢગલા પડ્યા હોય એમાંથી એ લોકો આવતા જતા હોય ને એમાં સળી કરતા જાય અને એકાદ દાણો હોય તો એ ખાઈ જાય શંકાભર્યા મોલની પણ માંડવીઓ અસામાન્ય તો નહીં જ ચણા પપૈયા જામફળ એ બધાની પાર્ટીઓ નાની ને ખાનગી કે ખાલી શિંગના ઓળા કે મકાઈ પોખ એ વખતે જ નહીં પણ પપૈયા હોય ચણા હોય જામફળ હોય કે આ બધાની વખતે નાની નાની પાર્ટીઓ તો થાય જ ઘણે ભાગે એકાદ સાહસિકની સફરના ફળ જ એ હોય ચીજ લઈને પછીથી વાત વાતમાં કહી દઈએ

લોકો એકબીજાને ત્યાં જાય છે ને ત્યારે કામ સાથે કિલ્લો થતો હોય કે લોકો એકબીજાના ખેતરમાં માત્ર ને માત્ર મોજ મજા કરવા માટે કે ખાવા પીવા જતા નથી જ્યારે કોઈને કામ હોય સાતીનું કામ હોય નળિયા ચડાવવાના હોય ઘઉંના પાળા બાંધવાના હોય કે એવું કંઈ પણ કામ હોય તો પણ લોકો એકબીજાને મદદ કરવા માટે પહોંચી જાય છે ને પછી ત્યાં પણ એ લોકો મોજ મજા કરતા હોય છે ચીચોડો ચાલુ થાય ત્યારે ઘણે ભાગે સગાવાલાઓ મદદે આવી જતા હોય છે એટલું જ નહીં અરસપરસની ઢાલવાળાને મેળવાળા ખેડૂતોએ સામેલ થાય કે એવી ઢાલ હોય કે આજે અમારે ત્યાં પાક લણવા તમે આવશો તો કાલે પછી અમે તમારે ત્યાં આવશું કે એવી જો ઢાળ કોઈએ રાખી હોય તો એ ઢાલ માટે પણ એ લોકો એકબીજાના ખેતરમાં મદદે જતા હોય છે અને એ પ્રસંગ જે છે એને ઉકેલે છે જેમ કામની દોઢના દિવસો હોય છે તેમ નવરાશના ગાળાના દિવસો પણ ખાસ કરીને ચોમાસામાં આવી જાય છે કે જેમ એ લોકો દિવસ રાત મહેનત કરે છે ખેડૂતો પછી એમને પણ અમુક સમય નવરાશનો મળે છે કે જે ચોમાસામાં આવે છે ત્યારે કદી નવરાશ ન ભાળનાર જુવાનો પણ ચોપાટ ઉપર જામતા હોય છે અને મોડી રાત સુધી હર્ષનાનંદ કરતા હોય છે કે ક્યારેય પોતે નવરાશની ફળો જોઈ નથી હોતી અમુક સમયે જ એવા જીવનમાં આવે એને ચોમાસું હોય ત્યારે મોટા ભાગે કે એને નવરાશ હોય તો એ નવરાશની સમયે એ ચોપાટને એવું રમતા હોય છે ને કંઈક હર્ષનાથ એટલે કે આનંદ કરતા હોય છે ઉલ્લાસ કરતા હોય છે ભજનની રાતો ઠાકોર થાળીને દાંડિયા રાસની રાતો પણ સમૂહ આનંદની રાતો બની જાય છે ગામ કરતાય વાડી પર આ પ્રસંગો વધુ દીપી ઉઠે છે કે ભજનની રાતો થાય ઠાકર થાળી દાંડિયા રાસ થાય કે આ બધી વસ્તુ ગામડાની અંદર થાય અને સમૂહ આનંદની રાતો બની જાય છે ગામ કરતાય વાડી પર આ પ્રસંગો જે છે એ વધુ દીપી ઉઠે છે ખીલી ઉઠે છે આ તો થયા ખાસ પ્રસંગો પણ રોજિંદા કામોમાં જ્યાં પાંચ માણસો ભેગા કામ કરતા હોય છે ત્યાં એકાદ આનંદી જીવડો સૌને ટોલ ટીખળ ચાળા ગપચપ ને રમૂજથી મજા પીરસતો હોય કે પાંચ છ લોકો ભેગા થયા હોય એમાંથી એક તો એવો ખુશ મિજાજી માણસ કે લોકોને આનંદ કરાવી દે ટોલ ટીખળ કરે એકબીજા સાથે મજાક મસ્તી કરે ગપચપ કરે ચાળા કરે કે એવો એક માણસ હોય જે બધાને મસ્તી કરાવી દે આ બધો આનંદ ન હોય તો અનેક એક ધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાય કે જો એ લોકોના જીવનમાં આવો નાનો મોટો આનંદ ના હોય તો એ વ્યક્તિઓ માટે આ જે ખેતીનું કાર્ય છે એક ઢસરડો બની જાય છે તો આ પાઠ વાડી પરના વહલામાંથી લેવામાં આવ્યો છે કે જેમાં લેખક એક ખેડૂત જે છે એનું જીવન વાડી સાથે અને જીવજંતુ સાથે કેવું સંકળાયેલું છે એની વાત કરેલી છે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે મળીશું જય હિન્દ જય ભારત